नमस्कार मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों मित्रों आज आपणे धोरण आठ में विज्ञान विषय में प्रकरण एक पाक उत्पादन और व्यवस्थापन एना माटेनो मित्रों चौथो लेक्चर है। मित्रों अगाउना लेक्चर में आपणे खेतीना केटलाक औजारो एना विशे आपणे माहिती मेळवी हती मित्रों, अने आजे आपणे हवे कुदरती खातर अने कृत्रिम खातर उमेरवो एना विशे आपणे चर्चा करवी छे। कुदरती खातर अने कृत्रिम खातर उमेरवो, कुदरती खातर अने कृत्रिम खातरनो उमेरो शा माटे करवामां आवे छे एना विशे आजे आपणे मित्रों अभ्यास करवो छे। तो मित्रों वनस्पतिना पहेला तो कुदरती खातर एटले शुं અને કુત્રિમ ખાતર એટલે શું એના વિશે આપણે સમજીએ। તો કુદરતી ખાતર એટલે એક એવું ખાતર કે જે વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્ર છાણ આ બધું જ કે જે એક ખાડો કરીને એને દાટી દેવામાં આવે છે અને લાંબા સમય સુધી એનું વિઘટન કરવામાં આવે છે અને એ વિઘટનની પ્રક્રિયાની અંતે જે ખાતર તૈયાર કરવામાં આવે છે જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ। જ્યારે કૃત્રિમ ખાતર એટલે શું મિત્રો, તો જે ખાતર કે જે રાસાયણિક ફેક્ટરીમાં બનાવેલું છે, ફેક્ટરીની અંદર બનાવેલું છે અથવા તો કારખાનામાં બનાવેલું છે કે જે માનવ દ્વારા તૈયાર કરેલું જે ખાતર છે એ ખાતરને કૃત્રિમ ખાતર કહીએ છીએ। તો પહેલા આપણે આ બે શબ્દો વિશે સમજ્યા, એક કુદરતી ખાતર અને બીજું કૃત્રિમ ખાતર। કુદરતી ખાતર કે જે પ્રાણીઓના મળમૂત્ર છાણ એના વિઘટનથી જે તૈયાર થાય છે જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ, અને કૃત્રિમ ખાતર એટલે જે ખાતર ફેક્ટરીની અંદર કારખાનાની અંદર અને મનુષ્ય દ્વારા તૈયાર કરેલું જે ખાતર છે જેને આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ। તો ચાલો મિત્રો એના આપણા થિયરી વિશે આપણે આજે સમજ મેળવીએ। તો વનસ્પતિ કે જેના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય રૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવાય છે। કે ભાઈ વનસ્પતિના સારા એવા તંદુરસ્ત વિકાસ માટે જે પદાર્થો કે જે માટીમાં ઉમેરવામાં આવે છે જેને આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહીએ છીએ। તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે તમે ખેતરમાં કોઈ છોડ ઉગાડો છો, તો ખેતરમાં કોઈ છોડ ઉગાડો છો તો એ છોડને સારા એવા પોષક દ્રવ્યો મળી રહે, સારો એવો વૃદ્ધિ વિકાસ થાય, તો એના માટે તમે શું કરો છો, ખેતરમાં ચોક્કસ પ્રકારે ખાતર નાખો છો। તો ખાતર બે પ્રકારે કુદરતી ખાતર હોય છે અથવા તો કૃત્રિમ ખાતર। તો એના તંદુરસ્ત સારા એવા વિકાસ માટે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહીએ છીએ। મિત્રો સાથે તમને એ ખ્યાલ છે કે ભૂમિ એ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે અને એનાથી વનસ્પતિની સારી એવી વૃદ્ધિ થાય છે। તમને ખ્યાલ છે કે જમીનમાંથી વનસ્પતિને સારા એવા પોષક તત્વો મળે છે અને એનાથી છોડનો સારો એવો વિકાસ પણ થાય છે। તમને એ પણ ખબર હશે કે મિત્રો ભૂમિમાંથી પાકને લોહ છે, કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, આયર્ન છે, પોટેશિયમ છે, આવા જુદા જુદા ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે અને એ ખનિજ તત્વોના લીધે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કે જે સારા એવા પ્રમાણમાં થતો હોય છે। તો મિત્રો ભૂમિ એ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, ચોક્કસ પ્રકારે ખનિજ તત્વો પ્રદાન કરે છે અને એ ખનિજ તત્વોના લીધે વનસ્પતિ અથવા તો છોડ કે જેનો સારો એવો વિકાસ થાય છે અને એ પોષક તત્વો કયા કયા હોય છે, એ પોષક તત્વોમાં લોહ હોય છે, પોટેશિયમ હોય છે, કેલ્શિયમ હોય છે, આયર્ન હોય છે, સલ્ફર હોય છે, આવા જુદા જુદા પોષક તત્વો રહેલા હોય છે। બીજું મિત્રો કે સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે અને આ ખામી પૂરી કરવા માટે ખેડૂત એ ખેતરમાં કુદરતી ખાતર આપે છે અને આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહીએ છીએ। મિત્રો સતત વારંવાર પોષક દ્રવ્યો સતત પાકને ઉછળવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, વારંવાર તમે પાકને ઉછેરો તો એનાથી શું થાય છે, તો માટીમાંથી ઘણા બધા પોષક દ્રવ્યો કે જે ઓછા થઈ જાય છે અને આ ખામી પૂરી કરવા માટે ખેડૂત એ ખેતરમાં
કુદરતી ખાતર આપે છે અને આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહીએ છીએ. અને તમને ખ્યાલ છે કે જ્યારે તમે ખેતરની અંદર કોઈ પાક રોપો છો તો એના માટે તમારે ચોક્કસ પ્રકારે ખાતર પણ આપવું પડતું હોય છે. તો મિત્રો, સતત પાકને ઉછેરવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે અને આ ખામી પૂરી કરવા માટે ખેડૂત કે જે ખેતરમાં કુદરતી ખાતર આપે છે, જેને ખાતર આપવાની ક્રિયા કહીએ છીએ. તો આ એક ખાતર આપવાની વ્યાખ્યા તમને એક માર્ક્સમાં કદાચ પ્રશ્ન પૂછી શકે કે ખાતર આપવાની ક્રિયા એટલે શું. આગળ તમને એ પણ પૂછી શકે કુદરતી ખાતર, અથવા તો એ પણ પૂછી શકે કૃત્રિમ ખાતર એટલે શું, એ પણ તમને પૂછી શકે. મિત્રો, તમે કેટલાક ખેતર એવા હશે કે જ્યાં તમે જોયું હશે ખેડૂતો એક પછી બીજો પાક તાત્કાલિક લઈ લે છે, વારંવાર એક પછી બીજો પાક લે છે. તો એનાથી શું થાય છે મિત્રો, તો જમીનમાં જે પોષક તત્વો છે એ પોષક તત્વો ઓછા થઈ જાય છે અને જે પણ કંઈ પાક રોપ્યો છે, જે પણ કંઈ છોડ રોપ્યો છે, એના જે પોષક તત્વો મળી રહેવા જોઈએ એ પોષક તત્વો બરોબર માત્રામાં મળી રહેતા નથી. એટલે તમારે શું કરવું જોઈએ, તો ખેતરમાં કોઈ એક પાક ઉછેર્યો હોય તો એ એક પાક ઉછેર્યા પછી કેટલાક સમય પછી ખેતરને ખાલી રહેવા દેવું જોઈએ, તાત્કાલિક બીજો પાક ઉછેરવો જોઈએ નહીં. ખાલી રહેવા દેશો તો એનાથી શું થશે, તો જમીનમાં પોષક દ્રવ્યોની માત્રા એ ફરી પાછી શું થશે, અંદર વધુ માત્રામાં ઉમેરાઈ જશે. અને એનાથી જ્યારે તમે કોઈ છોડ ઉમેરશો તો ફરી પાછું એને વધારે માત્રામાં સારા એવા પોષક તત્વો મળી રહેશે. એટલે શું કરવું જોઈએ, તો ખેતરમાં કોઈ એક પાક ઉછેર્યો પછી તાત્કાલિક બીજો પાક લેવો જોઈએ નહીં, કેટલાક સમય સુધી એને શું કરવું જોઈએ, ખાલી પણ રહેવા દેવું જોઈએ. સાથે મિત્રો, કુદરતી ખાતર એક કાર્બનિક ક્ષાર છે, કાર્બનિક પદાર્થ છે. હવે કુદરતી ખાતર કઈ રીતે તૈયાર થાય છે, તો કુદરતી ખાતર કે જેની અંદર શું કરવામાં આવે છે, તો વનસ્પતિ પ્રાણીઓના મળમૂત્ર છાણ આ બધું એકત્રિત કરવામાં આવે છે. આ બધું એકત્રિત કરી અને એને જમીનમાં મોટો ખાડો કરવામાં આવે છે, મોટો ખાડો કરી અને એને દાટી દેવામાં આવે છે. એ દાટી દઈ અને એનું વિઘટન કરવામાં આવે છે. એ વિઘટન કરવા માટે કેટલાક વિઘટકો જવાબદાર છે. વિઘટકો કયા કયા છે, તો દાખલા તરીકે બેક્ટેરિયા અને અળસિયા, ફૂગ, આ સારા એવા વિઘટકો છે. તો આ જે વિઘટકો છે એ વિઘટકોની મદદથી વિઘટનની ક્રિયા કરાવવામાં આવે છે અને એ વિઘટનની ક્રિયા કરી પ્રાણીઓના મળમૂત્ર છાણ જમીનની અંદર ખાડો કરીને દાટી દેવામાં આવે છે. વિઘટકોની મદદથી એનું વિઘટન કરવામાં આવે છે અને એ વિઘટનની પ્રક્રિયાને અંતે જે ખાતર તૈયાર થાય છે, જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ. તો મિત્રો, કુદરતી ખાતર આ રીતે તૈયાર થાય છે, ખાડો કરી પ્રાણીઓના મળમૂત્ર છાણ ને ખાડો કરીને જમીનમાં દાટી દેવામાં આવે છે, એનું વિઘટન કરવામાં આવે છે. વિઘટન બેક્ટેરિયા, અળસિયા, ફૂગ જેવો વિઘટકોની મદદથી એનું વિઘટન થાય છે અને એ પ્રક્રિયાને અંતે જે ખાતર તૈયાર થાય એને આપણે કુદરતી ખાતર કહીએ છીએ. મિત્રો, કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતામાં સારો એવો વધારો થાય છે. જમીનની જળ ધારણ ક્ષમતા, ભેજ ધારણ શક્તિ કે જેની અંદર સારો એવો વધારો થાય છે. જમીનની ફળદ્રુપતામાં શું થાય છે, વધારો થાય છે. મિત્રો, કુદરતી ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. જમીનમાં જે પાણી સંગ્રહી રાખવાની જે ક્ષમતા છે, જળ ધારણ શક્તિ કે જેની અંદર સારો એવો વધારો થાય છે અને જમીનને ભરપૂર માત્રામાં, પાકને ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ મળી રહે છે. કુદરતી ખાતરના ઉપયોગથી શું થાય છે, સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે, ફળદ્રુપતામાં, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને જમીનની જે જળ ધારણ શક્તિ છે એની અંદર પણ શું થાય છે, વધારો થાય છે. તો મિત્રો, આપણે પહેલો પોર્શન વિશે સમજ્યા કુદરતી ખાતર અને હવે પછી આપણે સમજીએ કૃત્રિમ ખાતર. તો મિત્રો, કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર કે જે મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલું ખાતર, જેને આપણે કહીએ કૃત્રિમ ખાતર. તો મિત્રો, કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર કે જે મનુષ્ય દ્વારા તૈયાર કરેલું ખાતર છે, જે કારખાનાઓની અંદર તૈયાર થાય છે, જે ફેક્ટરીની અંદર તૈયાર થાય છે, એવા ખાતરને આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ. તો કૃત્રિમ ખાતર એક રાસાયણિક પદાર્થ છે. કૃત્રિમ ખાતર કયા કયા છે એના ઉદાહરણ શું છે, તો દાખલા તરીકે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, સુપર ફોસ્ફેટ, એનપીકે. એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ જે છે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, સુપર ફોસ્ફેટ અને એનપીકે, એ શું છે, એક પ્રકારના કુદરતી ખાતર છે. કુદરતી ખાતર, સોરી, કૃત્રિમ ખાતર છે. કૃત્રિમ ખાતરના શું છે, ઉદાહરણ છે. મિત્રો, કૃત્રિમ ખાતરના ઉપયોગથી ઘઉં તથા મકાઈ જેવા જે ધાન્ય પાકો છે, એ ધાન્ય પાકોની ઉપજ સારા એવા પ્રમાણમાં થાય છે,
વધારે પ્રમાણમાં થાય છે પણ વધારે પ્રકારે ઉત્તરીય ખાતર આપવાથી જમીનની જે ફળદ્રુપતા છે એ જમીનની ફળદ્રુપતામાં શું થાય છે ઘટાડો થાય છે વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં શું થાય છે ઘટાડો થાય છે સાથે સાથે જળ પ્રદૂષણનો સ્ત્રોત પણ બને છે જળ પ્રદૂષણ એટલે કે પાણીના પ્રદૂષણની સમસ્યા પણ સર્જાવે છે સાથે સાથે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી શું થાય છે હવાના પ્રદૂષણ હવાનો જે પ્રદૂષણની માત્રા છે એમાં પણ શું થાય છે મિત્રો વધારો થાય છે તો આ એક કૃત્રિમ ખાતરનો શું છે ગેરફાયદો છે કે કૃત્રિમ ખાતર કે જેના વધારે પડતા ઉપયોગથી જમીનની જે ફળદ્રુપતા છે એમાં ઘટાડો થાય છે જળ પ્રદૂષણનો સ્ત્રોત બને છે સાથે સાથે હવાના પ્રદૂષણની માત્રામાં પણ શું થાય છે મિત્રો વધારો થાય છે બીજું મિત્રો કે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની એક અન્ય રીત છે જેને આપણે કહીએ પાકની ફેરબદલી કે પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પોષક દ્રવ્યો કે જે જમીનમાં એમની પૂર્તિ થઈ શકે સારા એવા પ્રમાણમાં થઈ શકે સારા એવા પ્રમાણમાં પોષક દ્રવ્યોની સરભર થઈ શકે એ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી પાકની ફેરબદલી એટલે કોઈ એક પાક ઉછેર્યા પછી બીજો પાક ઉછેરવો જેને આપણે કહીએ પાકની ફેરબદલી તો જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની એક રીત છે પાકની ફેરબદલી પાકની ફેરબદલી એટલે કે એક પ્રકારનો કોઈ પાક ઉછેર્યા પછી બીજો પાક ઉછેર્યો જેને આપણે કહીએ પાકની ફેરબદલી તો આ પાકની ફેરબદલી કરવાથી શું થાય છે તો જમીનમાં પોષક દ્રવ્યો સારા એવા પ્રમાણમાં શું થાય છે જળવાઈ રહે છે સાથે સાથે જમીનની જે ફળદ્રુપતા છે એ જમીનની ફળદ્રુપતામાં શું થાય છે વધારો થાય છે અને મિત્રો બીજી એક વાત કે તમારે જો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી હોય તો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃત્રિમ ખાતરના સ્થાને કૃત્રિમ ખાતરની જગ્યાએ આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી શું થશે પોષક દ્રવ્યો કે જે જમીનમાં સારા એવા પ્રમાણમાં જળવાઈ રહેશે તો એમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની રીત છે પાકની ફેરબદલી એક પાક ઉછેર્યા પછી બીજો પાક લેવો એને પાકની ફેરબદલી કહેવાય મિત્રો ઉત્તર ભારતમાં કેટલાક ખેડૂતો એ પહેલા કઠોળ ઉગાડતા હતા પહેલી એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી એક ઋતુ બીજી ઋતુ કે જેમાં શું કરતા હતા એ ચોક્કસ પ્રકારે અનાજ ઉગાડતા હતા તો આ એક પાકની ફેરબદલી કહેવાય પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કે જે શું કરતા હતા કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં શું કરતા હતા તો અનાજ ઉગાડતા હતા તો એનાથી શું થતું હતું આ એક પાક પાકની ફેરબદલી હતી અને એનાથી જમીનમાં પોષક દ્રવ્યો એ પણ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહેતા હતા અને ખેડૂતોને આ પાકની ફેરબદલી જે પદ્ધતિ છે એ પાકની ફેરબદલીની જે પદ્ધતિ છે એ અપનાવવા માટે એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હતા અને એનાથી શું થતું હતું એક ફાયદો થતો હતો જમીનમાં જે નાઇટ્રોજનનું જે પ્રમાણ છે N2 નું જે પ્રમાણ છે એ નાઇટ્રોજનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહેતું હતું બીજું મિત્રો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગ્રંથિકામાં જોવા મળે છે કયા બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા કુળની સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગ્રંથિકા એટલે નાની નાની ગાંઠો જેવી રચના જેને આપણે કહીએ મૂળગ્રંથિકા તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગ્રંથિકામાં જોવા મળે છે અને શું કરે છે તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં શું કરે છે સ્થાપન કરે છે કોણ કરે છે તો આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિંબી કુળની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ એની અંદર કોનો સમાવેશ થાય તો જેની બે ફાળ થઈ શકતી હોય વાલ છે વટાણા છે ચણા છે અને કહીએ આપણે સિંબી કુળની વનસ્પતિ જેની બે ફાળ થઈ શકતી હોય તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિંબી કુળની વનસ્પતિના મૂળની જે નાની નાની જે ગાંઠો જેને મૂળગ્રંથિકામાં જોવા મળે છે અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે વાતાવરણમાં રહેલા જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું જમીનમાં શું કરે છે સ્થાપન કરે છે તો મિત્રો આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એના વિશે આપણે અભ્યાસ કર્યા કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર શું છે એના વિશે આપણે સારી એવા પ્રમાણમાં ચર્ચા પણ કરી ગયા મિત્રો બીજું મિત્રો કે તમે જોડે ટેક્સ્ટબુક એટલે કે ચોપડી પણ રાખજો ચોપડીમાંથી પણ એકવાર વાંચન કરજો જો ખ્યાલ ના આવે તો વિડીયો થોડો રિવાઇઝ કરીને પોસ્ટ કરીને પણ તમે જોઈ લેજો જેથી તમને વધુ માત્રામાં ખ્યાલ આવી શકે સાથે પાઠ્યપુસ્તક એટલે કે ચોપડીમાંથી એકવાર તમે વાંચન પણ કરી લેજો જેથી તમને વધારે માત્રામાં તમને ખ્યાલ આવી જશે આ કૃત્રિમ ખાતર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એના વિશે આપણે સરસ રીતે ચર્ચા કરી વ્યાખ્યાઓ આવે છે ખાતર આપવાની ક્રિયા કુદરતી ખાતર કૃત્રિમ ખાતર શું એના વિશે કૃત્રિમ ખાતરના ઉદાહરણ શું એના વિશે આપણે ચર્ચા કરી કૃત્રિમ ખાતરના ગેરફાયદા શું છે એના વિશે આપણે ચર્ચા કરી અને હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં
કેટલીક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે, પાણીના સિંચાઈ માટેની કેટલીક પદ્ધતિઓ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. અસ્તુ, જય જય ભારત.